ઓફ વડોદરા. શહેરા તાલુકાના અલગ અલગ ગામોની શાળાઓમાં આરોગ્ય સંજીવની રથ દ્વારા શાળાના બાળકોને ચાંદીપુરા વાયરસના લક્ષણો અને આ વાયરસને ફેલાતો અટકાવવા માટેની સમજ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં છેલ્લા 9 વર્ષથી સંજીવની આરોગ્ય રથ કાર્યરત છે અને આરોગ્ય સંજીવની રથ દ્વારા અંતરિયાળ વિસ્તારના ગામોમાં વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે. સાથે જ પ્રાથમિક તપાસ અને સગર્ભા માતાની તપાસ પણ કરવામાં આવે છે અને યોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત સ્કૂલ અને આંગણવાડીમાં બાળકોનું ચેકઅપ કરવામાં આવે છે. આ આરોગ્ય સંજીવની રથમાં ડોક્ટર પાયલ જોશી, ડ્રાઈવર દીપાલ ઠાકોર, લેબ ટેકનિશિયન પંકજ જાદવ, પેરામેડિકલ સ્ટાફ કૈલાશ બારિયા અને ફાર્માસિસ્ટ નૈનેશ પટેલ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે. ત્યારે હાલ તેઓ દ્વારા શહેરા તાલુકાના તાડવા, નવાગામ, મંગલિયાણા, મંગલપુર, માતરિયા, વ્યાસ, ખોજલવાસા અને બોરિયાવી જેવા ગામોની શાળાઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો અને તેનો ફેલાવો કેવી રીતે થાય છે તે વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે જ તપાસ પણ કરવામાં આવી. આરોગ્ય સંજીવની રથ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 60,000થી વધુ દર્દીઓની તબીબી સારવાર તથા 26,000થી વધુ લેબ ટેસ્ટની તપાસ કરવામાં આવી છે. આમ દર્દીઓ માટે આ રથ આરોગ્યપ્રદ, કલ્યાણકારી પુરવાર કરતી સરકારી સેવા કાર્યરત છે. ખાલી કરી દેવાની, માટલા રોજ વિછરવાના, ટાયરોમાં પાણી ભરાવી ખાલી કરી.